नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ जिलो भावनगर आपनो हार्दिक स्वागत करे छे। आजे मित्रों आपणे ધોરણ 12 માં ચેપ્ટર નંબર 2 લેશું, એમાંનો જે ટોપિક છે એનું નામ છે 2.14। પરીક્ષા લખું છું, ટોપિક ખૂબ જ સરસ મજાનો છે અને આમાંથી જે દાખલા વારંવાર પૂછાતા હોય નીટ JEE માં ગુજકેટ માં અને બોર્ડ માં, તો આ ટોપિક ને આપણે કન્સેપ્ચ્યુઅલી કમ્પ્લીટ કરશું। તો જોઈ મિત્રો, કેપેસિટરોનું સંયોજન આ ટોપિક નું નામ છે મિત્રો। હવે કેપેસિટર નું સંયોજન એનો મતલબ શું, તો કે તમે સમજો છો કેપેસિટરો ખાલી કેપેસિટર કે એક થાય અને કેપેસિટરો કીધું છે એટલે કેપેસિટર ની સંખ્યા કરતા કેવી છે વધારે। હવે સંયોજન કીધું છે, સંયોજન એટલે જોડાણ થશે, સંયોજન એટલે શું થશે જોડાણ। હવે જોડાણ થશે, સપોઝ કે આ રીતના હોય મિત્રો, આમ સમજી લો કે બે કેપેસિટર છે, કેપેસિટર વન અને બીજું છે નામ આપું ટુ, તો આ કેપેસિટર છે એનું C1 નામ આપું, આને શું નામ આપું C2। આ બે કેપેસિટર છે રાઈટ। હવે બંને આ રીતના જોડેલા હોય એકબીજા સાથે તેની કહેવાય શ્રેણી જોડાણમાં છે, પરંતુ કેપેસિટર ની સંખ્યા વધી જાય, આ બે છે એના કરતા વધારે હું લઉં છું, સપોઝ આ રીતના લઈ લઉં, હજી કેપેસિટર હું લઉં છું એને હું નામ આપું છું C3। તો આ રીતના જોડાણમાં જો તો ત્રણે ત્રણ કેવા જોડાણમાં છે શ્રેણીમાં, પણ એની સાથે હજી એક કેપેસિટર હું જોડી દઉં આ રીતના C4। તો મિત્રો આ બંને શ્રેણીમાં કહેવાય, આ બંને સાથે આ સમાંતરમાં કહેવાય, એની સાથે આ સમાંતરમાં કહેવાય, તો કઈ રીતના શ્રેણીમાં મળે અને કઈ રીતના સમાંતરમાં મળે એ જોડાણને આપણે ડિસ્કસ કરશું। પણ અત્યારે એટલું સમજો કે સંયોજન એટલે શ્રેણીમાં હોય અથવા તો સમાંતરમાં હોય એ બધા જ જે પરિણામી કેપેસિટર મળે છે એ વસ્તુને એના શું કહેવાય સંયોજનનું કેપેસિટન્સ કહેવાય। તો આપણે ડીપમાં જોઈએ, ઓકે। તો મિત્રો અત્યારે આપણે દેશું 2.14.1, ઓકે જાણશું, અને એનું નામ છે 2.14.1, જેનું નામ છે મિત્રો કેપેસિટરોનું શ્રેણી જોડાણ। હવે કેપેસિટર નું શ્રેણી જોડાણ છે એમાં આપણે જોઈએ કે મિત્રો ઓછામાં ઓછા બે કેપેસિટર લઉં છું, આ પહેલી પ્લેટ અને બીજી પ્લેટ, તો આ કેપેસિટર જે બને છે પેલું એને C1 નામ આપું છું, બીજું કેપેસિટર છે આ રીતના આ પહેલી પ્લેટ અને આ બીજી પ્લેટ રાઈટ, આ બે પ્લેટ છે એનાથી મળતું જે કેપેસિટર છે એનું નામ આપું છું C2। હવે આ બંને કેપેસિટરને C1 અને C2 ને શ્રેણીમાં જોડવામાં આવે એટલે આ રીતના રાઈટ, અને એની સાથે આ એક વાહકતા હું જોડું છું જ્યાં બેટરી નો પ્લસ છેડો જોઈન્ટ છે અને બીજું પ્લેટ છે આવડિયા બેટરી ની એને માઇનસ નામ આપી દઉં, આ જે ટર્મિનલ છે ને એને કેપેસિટર C2 સાથે જોઈન્ટ છે, બેટરીના વોલ્ટેજ કુલ છે V, એક છેડો પ્લસ છે એક છેડો માઇનસ છે, પ્લસ છેડો એ C1 ની ડાબી બાજુની પ્લેટ છે એની સાથે આ જોડેલો છે રાઈટ, તો આના પર જે ચાર્જ આવશે એ કેવો આવશે પોઝિટિવ આવશે। હવે આના પર પોઝિટિવ ચાર્જ હોય તો આના પર પ્રેરિત કેવો મળે, તો કે માઇનસ મળે રાઈટ। સેમ ટુ સેમ જોઈ મિત્રો કે આ બેટરી જે છે એના વોલ્ટેજ V છે અને એનું જે આ છેડો છે ટર્મિનલ એ કેવો છે માઇનસ, અને માઇનસ કોની એને જોઈન્ટ છે, તો કે C2 કેપેસિટરમાં જમણી બાજુની જે પ્લેટ છે એની સાથે આ નેગેટિવ છેડો જોઈન્ટ છે, નેગેટિવ એટલે આના પર કેવો ચાર્જ આવશે માઇનસ આવશે, જો આના પર માઇનસ હોય તો એના લીધે પ્રેરિત આના પર કેવો થશે પ્લસ થશે રાઈટ મિત્રો, ઓકે। તો બરાબર વિચારીએ કે જેટલો આનો પ્લસ આને મળે છે એટલો આને માઇનસ મળે છે રાઈટ, તો હું આ રીતના બતાવું કે આ પ્લેટ પર જે ચાર્જ મળે છે પ્લસ ક્યુ છે અને આ પ્લેટ પર જે ચાર્જ મળે કેવો છે માઇનસ ક્યુ। હવે બરાબર વિચારજો મિત્રો, જેટલું પ્લસ ક્યુ છે એટલું શું છે માઇનસ ક્યુ છે, હવે અહીંયા પ્લસ ક્યુ મળતું તો એને લીધે આ ચાર્જ માઇનસ પણ મળ્યો રાઈટ, આ પ્લસ ક્યુ હોય તો આ પ્લેટ પરનો ચાર્જ હવે કેવો મળે માઇનસ ક્યુ મળે, જો મિત્રો સમાન મૂલ્ય ને પરસ્પર વિરુદ્ધ સેમ ટુ સેમ, અહીંયા માઇનસ ક્યુ હોય તો આ પ્લેટ પર ઋણ વિજભાર એના લીધે અહીંયા પ્રેરિત કેવો થયો પ્લસ, તો આના પરનો જે ચાર્જ છે એ પ્લસ ક્યુ છે રાઈટ। તો વિચારો મિત્રો,
કે કેપેસિટરની બે પ્લેટ પરનો કુલ વિદ્યુત ભાર તમારે જોતો હોય તો જેટલો ધન છે એટલો દૂણ છે, ટોટલ કરો કિલો થાય ઝીરો. સેમ ટુ સેમ આ કેપેસિટરની બે પ્લેટ પરનો કુલ વીજભાર આપણે જોતો હોય તો એ ધન છે ને અહીંયા હું છે મિત્રો ઋણ. બે નો સરવાળો કરો હું થાય ઝીરો. એટ મીન કે જેટલો વીજભાર આના પર છે એટલો જ વીજભાર આના પર છે, જેટલો વીજભાર આના પર છે એટલો જ વીજભાર આના પર છે. ક્લિયર? તો અહીંયા આકૃતિ ઉપરથી આપણે લખી શકીએ કે બંને કેપેસિટરમાં શું સમાન રહે છે, તો કે ક્યુ એ કેવું રહે છે, સમાન એટલે કે અચળ રહે છે. અચળ નો મતલબ અહીંયા શું થઈ ગયું, સમાન. બે માં સમાન છે, શું સમાન છે, ક્યુ. હવે જોઈએ આ બેટરી નો ટોટલ વોલ્ટેજ કેટલો છે, તો કે વી. અને વી વોલ્ટેજ છે એ કોની વચ્ચે કહેવાય, તો કે આ બે ટર્મિનલ વચ્ચે, આ પોઈન્ટ અને આ પોઈન્ટ. એમાં બે કેપેસિટર છે, એક છે સી વન અને એક છે સી ટુ. હવે બંનેની જો કેપેસિટી અલગ અલગ હોય એ આપણે તો ખબર નથી મિત્રો, કે બે કેપેસિટર સમાન છે કે અસમાન છે. આપણે અજ્ઞાત રૂપે આલી છે કે એકનું નામ સી વન છે ને એકનું નામ શું છે સી ટુ. ધારો કે આની વચ્ચે જે વોલ્ટેજ આના સપોઝ કે 10 વોલ્ટ છે. ચલો મિત્રો આ કેટલા વોલ્ટ છે, 10 વોલ્ટ. અને આની માટે ઓપરેટિંગ જરૂરી છે 5 વોલ્ટ. કેટલા, 5. તો 10 માંથી 5 તો આ લઈ લે તો વધે કેટલા, 5. એ 5 કોણ લે, આવડા. ધારો કે 10 વોલ્ટ હોય એમાંથી આને જરૂરિયાત હોય માત્ર 2 વોલ્ટની. ફરી વાર આ કેટલી છે ટોટલ 10, એમાંથી આને જરૂરિયાત કેટલી હોય 2, તો હવે આ કેટલું વાપરે, ઓબ્વિયસલી 8. કારણ કે 2 પ્લસ 8 એટલે કેટલા થઈ જાય 10. સમજાય છે મિત્રો? એનો મતલબ અહીંયા થઈ ગયો કે આપણી પાસે જે ટોટલ વોલ્ટેજ છે બેટરીના વી, એ આ બંનેમાં જે વોલ્ટેજ મળે આને હું નામ આપી દઉં વી વન, અને આમાં જે વોલ્ટેજની જરૂરિયાત એને હું નામ આપું વી ટુ. તો પ્રથમમાં જે વોલ્ટેજ છે વી વન અને બીજામાં જે વોલ્ટેજ છે વી ટુ. તો આના બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ અને આના બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ, એ બે નો તમે સરવાળો કરો તો શું મળે, કુલ વોલ્ટેજ. હવે તમને એમ થાય કે સાહેબ આ રીતના તમે અમને કહી દીધું, ખબર કેમ પડે કે આમ જ હોય, આ બે નો સરવાળો કરો તો આ જ મળે. તો તમારે કામ કરવાનું મિત્રો, વોલ્ટેજ નું જે માપન કરે ને એ ઇન્સ્ટ્રુમેન્ટ ને કહેવાય વોલ્ટમીટર. શું કહેવાય મિત્રો, વોલ્ટમીટર. તો તમારે કામ કરવાનું કે અહીંયા આ કેપેસિટીની પ્લેટ છે એના પર અને આ કેપેસિટીની પ્લેટ છે એના પર, આ એક વોલ્ટમીટર લેવાનું અને વોલ્ટમીટર નો ડાબી છેડો આની સાથે જોઈન્ટ કરો, જમણી બાજુનો છેડો આના પર જોઈન્ટ કરો. તો આના પર જે વોલ્ટેજ છે એ ડાયરેક વોલ્ટમીટર મેઝરમેન્ટ કરે એ તમારે જોઈ લેવાનું. રાઈટ? નેક્સ્ટ, આ કેપેસિટર છે એના બે છેડા છે આવડા, અહીંયા વોલ્ટમીટર જોઈન્ટ કરી ડાબી બાજુનો છેડો આની સાથે જોઈન્ટ અને જમણી બાજુનો છેડો આની સાથે જોઈન્ટ. તો આ વોલ્ટેજ કેટલા કન્ઝ્યુમ કરે છે એની માટે વોલ્ટમીટરમાં એ બતાવશે. રાઈટ? તો બંને માટે ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા છે શરૂ કરવા માટે એના. રાઈટ? તો એ બે વોલ્ટેજ નો તમે સરવાળો કરશો તો કોના જેટલો થશે, આના જેટલો. ઓબ્વિયસલી પ્રેક્ટિકલી તમે કરી શકો. ચાલો મિત્રો, તો આપણી પાસે કેપેસિટન્સ નું સૂત્ર હતું C બરાબર હતું ક્યુ બાય વી, આવું સૂત્ર હતું મિત્રો. હવે એમાંથી કેટલા વોલ્ટેજ જોવે છે તે વોલ્ટેજ ને અહીંથી કરતા કરો. તો આ ઇક્વેશન ઉપરલી મિત્રો V ને હું કરતા કરું તો V અહીં આવ્યા, C ક્યાં જાય, છેદમાં. તો અહીં લખાય ક્યુ ના છેદમાં C. રાઈટ? ચાલો મિત્રો, હવે આ જ ઇક્વેશન નો ઉપયોગ કરો સામાં સમીકરણ એકમાં. તો અહીં લખી નાખું મિત્રો, સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી ઓકે વી, આ વી ને હું આમને લખું છું મિત્રો વી. હવે બરાબર જોઈએ વી વન છે તો આ વી વન એટલે શું થાય, તો કે આ જે છે ક્યુ એના છેદમાં સી છે એ સૂત્રમાં લઈ, પણ આના પર તો ચાર્જ કેવો છે, સમાન. આના પર ચાર્જ કેવો છે, સમાન. તો ક્યુ કેવું રહેશે, અચળ. માત્ર વી વન વોલ્ટેજ છે કોની માટે આવશે, સી વન માટે. રાઈટ? અને અહીંયા જોઈએ કે વી ટુ વોલ્ટેજ એ કોની માટે આવે, સી ટુ માટે. તો ઇક્વેશન માં મૂકી વી વન, હવે વી વન લઈ લે તો બને હું મિત્રો ક્યુ ના છેદમાં સી વન પ્લસ કરીને. ચલો નેક્સ્ટ ટુ માટે જોઈ તો અહીં હું છે વી ટુ, તો અહીં હું થાય ક્યુ ના છેદમાં સી ટુ. તો અહીંયા લખી શકું મિત્રો ક્યુ ના છેદમાં સી ટુ. ઓબ્વિયસલી આ બંને માંથી કોમન શું નીકળે, તો કે ક્યુ. અને અહીંથી જે ક્યુ નીકળે છે આ રીતના લખી નાખું ક્યુ, તો વધે શું મિત્રો, એક ના છેદમાં સી વન અને પ્લસ કરીને એક ના છેદમાં સી ટુ. આ રીતના થઈ ગયું. ઓકે, અહીંયા શું છે વી, હવે ક્યુ જાય એના છેદમાં, તો વી ના છેદમાં ક્યુ એટલે આપણને ફોર્મ્યુલા શું મળે મિત્રો, વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ. અહીં સુધી ક્લિયર? ચલો મિત્રો, હવે જો વી ના છેદમાં ક્યુ છે અને અહીંયા જો ક્યુ ના છેદમાં શું છે વી, આવું જોતું હોય તો આને પલટાવી દેવાય. ચલો આનું આમ પલટાવું તો ક્યુ ના છેદમાં વી, ફરી વાર
क्यू ना छेद में वी तो मैंने सी मिले राइट। पर आने तुम एम विचारो कि आज पद से ईज पद आज होत हो तो आने पलटा वालो बी ना छेद में हूँ लाओ क्यू तो एक ना छेद में सी जो रही तो अँ लखी नाखू वन बाय सी बराबर अहियाँ मल्से वन अपॉन सी वन प्लस वन अपॉन सी टू डन। हम प्रथम कैपेसिटर और बीजू कैपेसिटर एन जो मित्रों बे ना शू सरवाळो तो एनु जो परिणामी कैपेसिटन्स मिले आवड़ा मे हम जोड़ाण केव तो श्रेणी में जो एक बीजा साथ जो बराबर जो केव श्रेणी में श्रेणी में हो इंग्लिश में कहवा सीरीज एस अक्षर आए राइट। तो आ बे कैपेसिटर नु समतुल्य कैपेसिटन्स नु सूत्र सी एस पर अहीं मेळवी शकीए। हवे बराबर विचारी मित्रों जो कैपेसिटर की संख्या बेना करता वधारे होय मतलब के एन कैपेसिटन्स होय आ रीतना बताऊ छू मात्र आकृति में जो आ रीतना बताऊ आ वायर से एनी साथे प्रथम कैपेसिटर एने हूँ कही दू सी वन एनी साथे बीजू कैपेसिटर एने कही दू सी टू एनी साथे त्रीजू कैपेसिटर एने कही दू सी थ्री अने टॉप टॉप टू छेल्लू कैपेसिटर लो सी एन आ रीतना होय अने एनी साथे आ रीतना बेटरी जे जॉइंट करी एवी जॉइंट कर दो तो मने जे मळतु कैपेसिटन्स छे एनु सूत्र आवशे वन ओवर सी। हवे केवु जोडाण छे श्रेणी केवु जोडाण छे मित्रो श्रेणी तो श्रेणी में क्यों अक्षर आए एस आवशे राइट। तो प्रथम कैपेसिटर से सी वन एने के वन अपॉन टी वन प्लस बीजू जेने के वन अपॉन टी टू प्लस त्रीजू जेने के वन अपॉन टी थ्री प्लस कहीं अप टू अप टू अप टू छेलू हूँ वन अपॉन टी एन तो आ सूत्र थी गयू मित्रों राइट ओके। हवे हूँ तमने एम कहू मित्रों के अहियाँ जो आपने कैपेसिटर लीधा है क्या लीधा टी वन टी टू टी थ्री अने सी एन बधा जी किंमत समान हो मतलब के सी वन बराबर हूँ हो सी टू बराबर हूँ हो सी थ्री अने बराबर हूँ लई लेवु छू सी बधा जी किंमत समान हो तो सूत्र शू मळे चलो वन अपॉन लखू छू सी एस बराबर करीने अहीं लखू छू वन अपॉन सी पहले लखू वन अपॉन सी प्लस करीने बोलो वन अपॉन सी टू हूँ लखे वन अपॉन सी अहीं लखू वन अपॉन सी प्लस करीने अहीं हूँ लखे वन अपॉन सी अहीं पण लखू वन अपॉन सी प्लस करीने अप टू अप टू आगळ आपणे लेता जी। હવે હું તમને એમ કહું કે માત્ર એક જ કેપેસિટર હોત આના હોત તો હું આવત વન અપોન સી જો માત્ર બે જ કેપેસિટર હોત તો વન અપોન સી પ્લસ વન અપોન સી આ બેનું સમતુલ્ય શું થાય તો કે ટુ બાય સી થશે રાઈટ। ત્રીજું કેપેસિટર હોય તો શું થાય વન અપોન સી પ્લસ વન અપોન સી પ્લસ વન અપોન સી આ ત્રણેયનો સરવાળો કરો શું થાય થ્રી બાય સી। તો સમજાય છે મિત્રો જેમ કેપેસિટરની સંખ્યા વધે એમ ઉપરનો ટર્મ વધે છે તો આ રીતના સૂત્ર બની જાય વન અપોન હું લખું સી એસ આ બધાનો સરવાળો આપણે કરીએ તો અહીંયા લખાય સી હવે અહીં જો સંખ્યા એક બે ત્રણ આગળ હોય તો ચાર પાંચ છ હવે એન સુધી હોય તો અહીં હું લખું છું એન સુધી અહીંથી મેળવું છું સી એસ આ રીતના આને હું પલટાવી દઉં તો આ પલટી જાય પલટી જાય એટલે શું બની જાય સી બાય એન। તો આ સૂત્ર ક્યારે કામમાં આવશે કે જયારે કેપેસિટર ના મૂલ્ય સમાન હોય અને શ્રેણી જોડાણમાં હોય ડન એ સુધી મિત્રો ઓકે। હવે એક નોંધ ખૂબ જ અગત્યની છે આ નોંધ કઈ રીતના ચાલો મારી પાસે માત્ર બે જ કેપેસિટર હોય સી વન અને હું હોય સી ટુ તો હું એક કામ કરું છું સી વન છે એની કિંમત છે વન માઇક્રો ફેરાડે અને સી ટુ છે મિત્રો એની કિંમત છે ટુ માઇક્રો ફેરાડે તો આપણે ગણી સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે તો વન અપોન અહીં લખું છું સી એસ બરાબર ચાલો વન અપોન શું છે સી વન અને સી વન ની કિંમત કેટલી છે વન અહીંયા નીચાની છે પ્લસ ની તો આ પ્લસ મેં લીખા રાઈટ વન અપોન સી ટુ ત્યાં લખું વન અપોન સી ટુ સી ટુ કેટલા છે ટુ। ચાલો મિત્રો આ બે નો સરવાળો કરો તો શું થશે આ રીતના થશે લસાદ લઈ લઈ ચાલો છેદમાં બે નો ગુણાકાર આ રીતના થઈ ગયું બે એકા બે વચ્ચે પ્લસ એક એકા એક રાઈટ તો અહીંયા શું મળી ગયો આપણે બે ને એક ત્રણ થ્રી બાય ટુ ત્યાં સુધી ચાલો વન અપોન સીએસ એના બરાબર થયું વન અપોન સીએસ બરાબર હવે એટલે સીએસ ને કરતા કહો એટલે પલટાવી દો તો આને પલટાવી દેવાય તો પલટાવો મિત્રો બંને બાજુ તો સીએસ બરાબર શું છે ટુ બાય થ્રી અને આ બે નું ભાંગાકાર કરો તો મળશે પોઈન્ટ સિક્સ 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 આ રીતના મળે સીએસ। હવે આ જે મેળવ્યું છે એનો એકમ શેમ આવશે માઇક્રો ફેરાડેમાં તો બરાબર વિચારો મિત્રો કે અહીંયા જે તમને સીએસ મળે છે એની કિંમત કેટલી મળે પોઈન્ટ સિક્સ 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 આ કિંમત સી વન ની કિંમત કેટલી હતી વન અને સી ટુ ની કિંમત કેટલી છે બે એના કરતા કેવી છે નાની તો પ્રશ્ન પૂછે શ્રેણી જોડાણમાં મળતું સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય એ દરેક કેપેસિટર ના મૂલ્ય કરતા ઓછું હોય છે ડન મિત્રો ઓકે।
હવે હજી મિત્રો આમાં તમને પ્રશ્ન હશે, ક્યાં પ્રશ્ન છે હું કહી દઉં, અહીંયા અહીંયા કહી દઉં છું તમને. એમ છે આ ચાર્જ અને આ ચાર્જ બે કેવો છે તમાર? ચાર્જ એટલે હું થાય વિદ્યુત ભારનો જથ્થો. તો આપણે એક ઉદાહરણ થી સમજીએ. સપોઝ એક હું પાણીની પાઇપ લઉં છું આ રીતના, આ એક પાઇપ છે, એની સાથે હું બીજી પાઇપ જોડું છું આ રીતના મેં હાંધો કરી નાખ્યો બીજી પાઇપનું. આ પ્રથમ પાઇપ છે અને આ કઈ છે મિત્રો? બીજી. હવે બરાબર વિચારો કે આ બંનેનું જોડાણ અને આ બંનેનું જોડાણ જો એક જ માર્ગ ઉપર છે. જો હું અહીંયા જેટલો પાણીનો જથ્થો દાખલ કરું એટલો જ પાણીનો જથ્થો હું અહીંથી બહાર કાઢું, તો જેટલો અહીંયા દાખલ કર્યો ને એટલો અહીંથી હું નીકળે બહાર. મતલબ કે આમાંથી જે પાણીનો જથ્થો ગતિ કરશે એટલો જ જથ્થો પાણીનો આમાંથી ગતિ કરશે, રાઈટ? તો બંનેમાં પાણીનો જથ્થો કેવો હોય? સમાન. સેમ ટુ સેમ. આમાંથી જેટલો વિદ્યુત ભાર ગતિ કરે એટલો જ વિદ્યુત ભાર આમાં ગતિ કરે. પણ જે ગતિ કરશે એ ચેપ્ટર નંબર 7 અને 8 માં આપણે લેશું. પણ 8 માં સમજાવશું શા માટે ગતિ કરે એ આપણે ડિસ્કસ કરતા નથી. એટલે ખાલી તું સમજો કે આમાંથી જેટલો જથ્થો દાખલ થાય એટલો જ જથ્થો અહીંથી બહાર નીકળે. એક જ માર્ગ છે, કેટલા માર્ગ છે? એક. અને એક માર્ગમાં જો પસાર થતું હોય તો હંમેશા જોડાણ કેવું લઈ લેવાનું? શ્રેણી પરિવાર. એક જ માર્ગમાં જથ્થો પસાર થતો હોય તો જોડાણ લઈ લેવાનું શ્રેણી. તો આ ટોપિક તમને મિત્રો સમજાઈ ગયો છે. 2.14.1 કેપેસિટર નું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ નું સૂત્ર મૂકી ગયું મિત્રો. જનરલી જનરલી સૂત્ર આવડું છે, 1/Ts બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ 1/Cn. જો કેપેસિટર ના મૂલ્ય સમાન હોય તો સૂત્ર Cs બરાબર શું થશે? C/N. બે કેપેસિટર હોય તો n બરાબર શું લેવાનું? 2. ત્રણ કેપેસિટર હોય તો n બરાબર 3. 100 કેપેસિટર હોય તો n બરાબર 100. ક્લિયર મિત્રો? જય હિન્દ, જય ભારત.